ભરૂચ એ ડિવિઝન પોલીસે એક્ટિવા ગાડીની બોડીમાં સંતાડેલા દારૂની હેરાફેરી કરનાર બુટલેગરને ઝડપી પાડી 250 જેટલા દારૂના પાઉચ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાના અહેવાલો બાદ પોલીસ પણ બુટલેગરો પર સપાટો બોલાવી રહી છે. ભરૂચ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ દિવાન પોતાની એક્ટિવા ગાડીની બોડીની અંદર દારૂના પાઉચ સંતાડીને લઈ જતો હોવાની માહિતીના પગલે પોલીસે બુટલેગરના ઘર આંગણે પાર્ક કરેલી એક્ટિવા કબજે કરી તેને પોલીસ મથકે લાવી એક્ટિવાની બોડી ખોલી તેમાં તલાશી લેતા એક્ટિવામાંથી બોડીમાં સંતાડેલા 250 જેટલા દારૂના પાઉચ મળી આવ્યા હતા. પોલીસે બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ દિવાનની ધરપકડ કરી એક્ટિવા તથા દારૂ મળી કુલ 60,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી બુટલેગરોના નવા નવા કિમિયાઓના પર્દાફાશ કર્યા છે. ભરૂચ ડિવિઝન પોલીસ તમામ બુટલેગરો ઉપર આ રીતે કાર્યવાહી કરે તો બુટલેગરો ઉપર અંકુશ મેળવવામાં સફળતા મળી શકે તેમ છે. ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ અમારી પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન પોલીસને બાતમી હકીકત મળેલી કે લિસ્ટેડ બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન શાહ દિવાન તેના ઘરની બહાર એક સફેદ કલરની એક્સેસ મોપેડ પડેલું છે, જેની અંદર તે અંદર ખાના બનાવેલા છે અને ચોરી છુપીથી એમાં ઇંગ્લિશ દારૂ જે છે એના પાઉચ લઈ અને એનું વેચાણ રાખી અને એનું વેચાણ કરે છે. જે બાતમી આધારે તેના ઘર પાસેથી એને રેડ કરતા જે એક્સેસ મોપેડ હતું ત્યાં મીડિયાની થેલી મળી આવેલી, જેમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 270 પાઉચ મળી આવેલા. આ સિવાય પણ વધારાનો મુદ્દામાલ એની પાસે હોવાની પોલીસ પાસે હકીકત હતી, જેથી બુટલેગરની પોલીસે પૂછપરછ કરતાં જે એક્સેસ મોટર્સ મોપેડ છે એનું જે ફૂટરેસ્ટની નીચેના જે ગેપની જગ્યા હોય છે તેમાંથી તથા બંને બાજુના જે એક્સેસના પડખા છે તેની અંદરથી બીજા જે પાઉચ હતા એ પણ મળી આવેલા.